नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा ने? सरस। विद्यार्थी मित्रों, आपणे धोरण 7 विषय हिंदी जेमना आपणे 8 पाठ सुधी आपणे एमां अभ्यास कर्यो, 8 एकम सुधी आपणे तेमनी अंदर अभ्यास कर्यो। तो हवेना जे काई पण एकम छे, पाठ छे, बराबर एमनी अंदर आपणे पेन्सिल साथे राखी अने पूर्वानुं छे। तो અત્યારે આપણે આ પાઠ નો છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સમય સારણી। બરોબર, આપણા જીવનમાં સમયનું ખૂબ જ મહત્વ છે। બરોબર, સમય છે ખૂબ જ મૂલ્યવાન છે। તો બધાની પહેલા તો તમે પાઠ્યપુસ્તક કાઢો, એની સાથે સાથે એક ઇરેઝર, એક પેન્સિલ અને એક સ્કેલ, આ ત્રણ વસ્તુ તમે તમારી સાથે રાખી કરજો। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 સમય સારણી, જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો બધાની પહેલા તો પેરેગ્રાફ આપેલો છે, એમાં આપણે જોઈએ તો સમય બહુ જ કિંમતી હે, સમય છે ખૂબ જ કિંમતી છે। સમય કા હમારે જીવન મે બહુ હી મહત્વ હે, સમય છે એમનું આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વ છે। સમય કે સદુપયોગ કે લિયે જીવન મે કિસી ભી કામ કા વ્યવસ્થિત આયોજન કરના અત્યંત આવશ્યક હે। આ સમય છે એનો આપણે સદુપયોગ કરીએ છીએ। બરોબર, કોઈ કામ હોય એને વ્યવસ્થિત કરવા માટે પહેલા આયોજન કરવું પડે છે। સમય ની બચત કે લિયે હમારે રોજ કરવા કે કામ, પાઠશાળા, બસ, રેલ, હવાઈ જહાજ આદિ થી સમય સારણી બનાવી જાતી હે। આપણે બસ પર જઈએ તો કઈ બસ છે, એ કેટલા વાગે આવશે, કેટલા વાગે ઉપડશે, ક્યાંથી ક્યાં ક્યાં સુધી જવાની છે, આ બધું સરસ મજાનું આપેલું હોય છે। આટલા સરસ મજાનું વ્યવસ્થિત એની સારણી બનાવેલી હોય છે, આયોજન બનાવેલું આપણને જોવા મળે છે। બરોબર, તો બસ છે, રેલવે સ્ટેશન છે, બરોબર, હવાઈ જહાજ આપણે જઈએ સમય, અને ત્યાર પછી આપેલું છે
છે પ્રવૃત્તિ। હવે આપણે આ ક્રમની અંદર આપણે પહેલા ક્રમ લખવાનો છે તો તે ક્રમ પહેલો બરોબર એની અંદર સમય શું છે તો કે 6 વાગે 6 વાગ્યાનો સમય છે તો આપણે સવારમાં 6 વાગે ઉઠીને શું કરીએ છીએ તો કે દાંત સાફ કરના ત્યારબાદ નિત્ય ક્રમ ત્યારબાદ નહાના ધોના આટલું પ્રથમ લીટીની અંદર આવશે પ્રથમ ક્રમની અંદર આવશે કે આપણે સવારે કેટલા વાગે ઉઠીએ છીએ તો કે 6 વાગે ઉઠીએ છીએ શું શું પ્રવૃત્તિ કરીએ છીએ તો કે બ્રશ કરવું નાવું ધોવું નિત્ય ક્રમ વગેરે ત્યારબાદ આવશે ક્રમ નંબર 2 હવે એવા સમય આપણે કહો છે 7:30 બજે હવે આટલું આપણે પ્રયાસ કરી લઈએ કે 7:30 વાગી છે બરોબર તો ત્યારબાદ આપણે શું કરીએ છીએ તો કે ચાય નાસ્તા ત્યારબાદ 7:30 આપણે ચા અને નાસ્તો કરીએ છીએ ત્યારબાદ આવશે ક્રમ નંબર 3 તો કેટલા વાગે તો કે 8 વાગે હવે આ 8 વાગે આપણે નાસ્તો કરી લે કે 8 વાગી જાય તો 8 વાગે શું કરવાનું તો કે પ્રાર્થના કરના પ્રાર્થના કરના બધાય કરને બે પ્રાર્થના કરકે बधाई करने बैठ जाना प्रार्थना करके बधाई करने बैठ जाना प्रार्थना करी अने आपको जे काही होमवर्क छे वाच वाचन छे ए आपने शुरू करी लिए छिए ત્યારબાદ ક્રમ નંબર 4 તો 10 વાગે તો 10 વાગે શું કરીએ છીએ તો કે ભોજન કરીએ સ્કૂલે જાના ભોજન કરીએ સ્કૂલે જાના ગામડાની સ્કૂલ હોય ને ત્યાંનો સમય હોય છે 11 થી 5 વાગ્યા સુધીનો સરકારી સ્કૂલ આપણે દરેક ગામડાની અંદર જોવા મળે છે તે એને અનુલક્ષીને આ ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે તો 11 થી 5 વાગ્યા સુધી આપણે શાળાની અંદર અભ્યાસ કરતા હોઈએ છીએ સ્કૂલને વધાય પ્રવૃત્તિમાં શું આવશે સ્કૂલને વધાય
ત્યારબાદ આપણે 6 ક્રમ નંબર 6 ત્યારબાદ છે આપણે ઘર સે
તમે આગળની આગળના બોક્સની અંદર જેવી રીતે તમે આડી 10 લીટી આપી હતી એવી જ રીતે સેમ નીચેના બોક્સની અંદર તમે 5 લીટી દોરો જેના કારણે 6 ખાના બનશે આપણે ટોટલ 6 ક્રમ સુધી લખવાનું છે તો તમે 6 લીટી સુધી આપો 5 લીટી આપશો એટલે 6 બોક્સ બની જશે ચાલો 5 લીટી આપતા પરિવાર નો લાગે એટલે હું એ આશા રાખું છું કે હવે તમારે આ 5 લીટી છે એ દોરાઈ ગઈ હશે તો બધાની પહેલા આવશે ક્રમ પછી આવશે નામ ત્યારબાદ છે સમય ત્યારબાદ છે ક્યાં જાય છે આટલી વસ્તુ આપણે અંદર લખવાની રહેશે તો ક્રમ નંબર એ નામ કોણ છે આપણું શબ્દ તો કે દાદાજી પ્રથમ આવશે દાદાજી સમય તો કે 6:30 બજે વેળા ઉઠી અને ચાલવા માટે જતા હોય છે બરોબર આપણે દાદાજી હોય એટલે ઉંમર થોડી વધુ થઈ ગઈ એટલા માટે એ ચાલવા જતા હોય છે જેના કારણે કોઈ પણ પ્રકારના રોગ કે અસર કરી શકે નહીં આપણા જીવનમાં ચાલવું ખૂબ જ જરૂરી હોય છે તો સવારમાં દાદાજી એ ચાલવા માટે નીકળતા હોય છે ત્યારબાદ છે ક્રમ નંબર બે છોટે ભાઈ મામાના નાના ભાઈ ઘરે સમય 7 વાગે સમય કયો છે 7 વાગ્યાનો સ્કૂલ સવારની સ્કૂલ હોય બરાબર તો નાના ભાઈ બેન છે એ 7 વાગે સવારે સ્કૂલે જતા હોય છે ત્યારબાદ છે ક્રમ નંબર 3 બડા ભાઈ બડા ભાઈ એટલે મોટો ભાઈ બરોબર સમય છે 9:30 બજે 9:30 વાગ્યાનો સમય છે એ ક્યાં જાય છે તો કે કોલેજ નાનો ભાઈ છે એ કોલેજ જાય છે ત્યારબાદ ક્રમ નંબર 4 પિતાજી સમય છે 10 બજે પિતાજી છે એ દુકાન જાય છે અહીંયા આપણને દુકાન આપેલું છે પણ તેઓ જે વ્યવસાય કરતા હોય ત્યાં તેઓ જતા હોય છે ત્યારબાદ છે 5 ક્રમ નંબર 5 દાદી 10:30 બજે ત્યારબાદ છે માતાજી ક્રમ નંબર 6 માતાજી
आउट।